ચીકલીના સાદેપુરા ગામે એક 8 વર્ષના બાળક પર 8 થી 10 ડોબરમેન શ્વાનોએ હુમલો કરતા બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે શ્વાન રાખનાર વિરુદ્ધ ભોગ બનનાર બાળકના દાદીએ ચીકલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચીકલીના સાદકપુર ગામે મહાવાનસી મહોલ્લામાં રહેતા મયુરભાઈ રાઠોડનો 8 વર્ષીય પુત્ર ધ્રુવ પોતાના ઘરના નજીક સાયકલ ચલાવી રહ્યો હતો. તે સમયે તેમના ઘરના પડોશમાં રહેતા કાંતિલાલ રાઠોડના ઘરે રાખવામાં આવેલા 8 થી 10 ડોબરમેન શ્વાનોએ આ બાળક ધ્રુવ પર અચાનક હુમલો કરતા આ ધ્રુવ ગંભીર રીતે ઘાયલ થયો હતો. શ્વાનો દ્વારા કરાયેલા હુમલાના પગલે ધ્રુવે બૂમાબૂમ કરતા તેના દાદા તથા અન્ય લોકો આવી પહોંચતા આ શ્વાનોને ભગાડ્યા હતા. જો કે શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુવને હાલ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ધ્રુવના દાદી રમાબેન રાઠોડે ચીકલી પોલીસ મથકે આ શ્વાનને રાખનાર કાંતિલાલ રાઠોડ તેમજ કાંતિલાલ રાઠોડના ઘરને સંભાળનાર રામુ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચીકલી પોલીસે હાથ ધરી છે. ત્યારે આ શ્વાનને રાખવા પાછળનું કારણ જાણવાની પોલીસે તપાસ કરતા કાંતિલાલ હાલ મુંબઈ રહે છે અને તેનો ધાક ગામના તેમજ ફળિયાના લોકો પર રહે તે માટે આ શ્વાન રાખતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો ગામના લોકો હવે આ શ્વાનને અહીંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એ આજે ચીકલી પોલીસ સ્ટેશનમાં સવારે 8 થી 9 કલાક વાગે એક સાદક પરને રમાબેન કરીને એક ફરિયાદી બાઈ આવેલી, જે બાઈના પોતાના છોકરાનો દીકરો ધ્રુવ કરીને એની ઉંમર 8 વર્ષની છે, એ સાયકલ લઈને રમવા માટે મોરલામાં નીકળેલો. તે દરમિયાન આ એ કાંતિભાઈ મગનભાઈ રાઠોડના ઘરે બધા 5 થી 6 કૂતરા પાલતુ કૂતરા રાખેલા, એ કૂતરાઓ એ છોકરા ઉપર હુમલો કરી દીધેલો અને એને માથામાં તથા પેટના ભાગે બઢાના ભાગે અલગ અલગ જગ્યાએ ઈજાઓ બધી થયેલી. અહીંયા સાહેબ આ કૂતરા પોહેલા એ બધા અમે આ બાજુ ખેતીવાડીએ જઈએ તો બધા કૂતરા દોડે અમારે પણ, એટલે કૂતરા અહીંથી કાઢો, કૂતરા આ છોકરાને કહી દો. ઘણા જણાને અમને જ નથી, બધાને ઘણાને કહી દો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.